नमस्कार दोस्तों, अड्डा 24/7 ગુજરાતની ટીમ આજે ખાસ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું જે દિવસ છે અને એની અંદર રાજકોટના મોદી સ્કૂલના સેન્ટર પાસેથી આજે લાઈવ જે છે તમારા દ્વારા થઈ રહી છે અને આ વિડિયો જે છે બતાવવાનો ખાસ ઉદ્દેશ એ છે કે રાજકોટની અંદર પરીક્ષાનો માહોલ કઈ રીતે થયો. દોસ્તો, બસ 5 જ મિનિટની અંદર અડ્ડા 24/7 ગુજરાતની ટીમ જે છે એ તમને રાજકોટના અંદર જે એક્ઝામ સેન્ટરની અંદર કેવો માહોલ રહ્યો પરીક્ષાનો એના વિશે આપણે વિદ્યાર્થીઓને પણ પૂછશું અને કેવો પેપર રહ્યું એમનું એ પણ વિશે આપણે એના પર ચર્ચા કરીએ. બસ 5 જ મિનિટની અંદર હવે બસ બેલ પડવાની વાર છે અને છૂટવાની જ વાર છે, બરાબર. તો દોસ્તો, મોદી સ્કૂલ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી છે અને ત્યાં રાજકોટની બહારના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. રાજકોટની અંદર જેમ રાજકોટના વિદ્યાર્થી મિત્રો જે છે તલા જે પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર બેઠા છે એ બધાને ભાવનગર, અમદાવાદ એવા અલગ અલગ સેન્ટરો આપવામાં આવ્યા છે, પણ રાજકોટમાં અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાંથી આવ્યા છે. તો આપણે એમના વાલીઓને પણ સંપર્ક કરીએ. મારી સાથે એમના વાલીઓ છે જેમને મૂકવા આવ્યા છે કે ભાઈ કેવી પ્રકારની આખી પરીક્ષા જે છે રહી એમને. ક્યાંથી આવો છો સાહેબ? આપણે અમદાવાદથી. અમદાવાદથી આ પરીક્ષાની અંદર તમને કોઈ એવી વસ્તુ લાગી કે આ વખતે, કારણ કે લાસ્ટ ટાઈમ પેપર ફૂટી ગયું હતું, આ વખતે તમને એવું કંઈ મગજમાં ડર હતો? ડર તો ઉમેદવારનો રહેવાનો જ છે, પણ બીજો વખત એ છે કે જે આટલા ડિસ્ટન્સની અંદર આ લોકો સેન્ટર ફાળવ્યા છે. ધારો કે અમે અમદાવાદથી આવી રહીએ, હવે એના માટે કાલ રાતે નીકળવું પડ્યું. હવે અત્યારે ક્યારે પહોંચીએ કરીએ? જે પેપર ફૂટ્યું છે આખો સવાલ અલગ છે, જેના માટે પગલાં લેવા જોઈએ એ વસ્તુ અલગ. એના જે અત્યારે ઉમેદવાર જે અત્યારે એના પેરેન્ટ્સ હેરાન થઈ રહ્યા છે એ બહુ ખરાબ વસ્તુ દેખાઈ રહી છે અત્યારે. તો દોસ્તો, જેવી રીતે એક સૂર જે છે ગુજરાતના તમામ તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોમાં હતો કે ભાઈ તલાટી અને પરીક્ષા તો હજી આવશે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની અંદર સેન્ટરો જે છે એ જિલ્લાઓ ફેર આપવામાં આવ્યા છે અને ઘણા બધા ઉમેદવારો એમાં જે ગર્લ્સ ઉમેદવારો હતા એમનું પણ એક સૂર એવો જ હતો કે ભાઈ અમને અમારા જિલ્લાઓની અંદર અમારા નજીકના સેન્ટરમાં આપવામાં આવે, પરંતુ કદાચ પેપર ફૂટવાની ઘટના, ડમી ઉમેદવારો છે એમની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા આ જિલ્લા ફાળવણી જે છે આખી અલગ જ જિલ્લાની અંદર કરવામાં આવી. એ ઉમેદવારો માટે, અમને એમના વાલીઓ માટે થોડુંક કષ્ટદાયી થઈ શકે છે. તો દોસ્તો, મારી સાથે બીજા પણ ઉમેદવારના વાલી ઊભા છે, આપણે એમને પણ પૂછીએ એ ક્યાંથી આવ્યા છે. કચ્છથી આવ્યું, ભુજ કચ્છથી. અચ્છા, ઓકે. આ પરીક્ષાની અંદર આપનો બાબો અથવા બેબી કોણ છે? બેબી છે. બેબી છે, ભુજથી આવો છો અને બેબી જે છે એમને તમને અહીંયા લઈ આવ્યા છો. તો આખી તમે આવતી કાલથી નીકળાશો તો એમાં ક્યાંય તમને જે છે તકલીફ પડી? એટલે અહીંયા તો બધી સારી વ્યવસ્થા છે, પણ ખરેખર અમારે, ધારો કે કચ્છ છે ને, વિસ્તારની રીતે બહુ મોટો જિલ્લો છે, તો કચ્છમાં ને કચ્છમાં સેન્ટર હોય તો અમને 80-100 કિલોમીટર, 150 કિલોમીટર થાય. આ બાજુ આવી એટલે 350-400 કિલોમીટર થાય, એટલે આગલા દિવસે નીકળવું પડે. આજે એક્ઝામ આપવાની અને આવતીકાલે, એટલે કે 3 દિવસનો ટાઈમ જાય. એટલે ખરેખર સરકારે સરસ આ વ્યવસ્થા કરી છે, પણ જો લોકલ હોય આજુબાજુમાં 30-40-50 કિલોમીટર સુધી હોય તો સવારે જ વિદ્યાર્થી પહોંચી શકે અને સાંજે એના ઘરે આવી શકે. તો આટલી ખરેખર આવનારી પરીક્ષાઓ હોય તો આવી વ્યવસ્થા થાય કે નજીકના સેન્ટરોમાં ગોઠવાય એમ, 50-60 કિલોમીટર સુધી માણસ વિદ્યાર્થી 400-400 કિલોમીટર સુધી આવે, એટલે સ્વાભાવિક છે કે આગલા દિવસે આવવું જ પડે. મોર્નિંગમાં તો નીકળી ન શકે, 3-3 દિવસનો ટાઈમ જાય, 3 દિવસ એને રહેવાનું, 3 દિવસ જમવાનું, એટલે ખર્ચો પણ એટલો થાય. અને લેડીઝ હોય તો સ્વાભાવિક કે એને બે જણને સાથે, પપ્પાને મમ્મીને કોકને આવવું જ પડે. એટલે સરકારશ્રીને જે તંત્ર છે અને વિનંતી કે એમ કે નજીકમાં 40-50 કિલોમીટર સુધી ગોઠવે તો સરસ, એમ કે બધાને અનુકૂળ રહી શકે. તો દોસ્તો, ખાસ આપણે પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે ભાઈ નેક્સ્ટ તલાટીની જે પરીક્ષામાં કેન્દ્રો ફાળવે તો એ બને તો નજીક ફાળવે, કે જેથી કરીને ઉમેદવારોને તકલીફ ન પડે. 100 કિલોમીટરની અંદર ફાળવે કે જેથી તકલીફ ન પડે. 2 કલાકનું ડિસ્ટન્સ હોય તો એ જે છે એ 2 કલાકની અંદર એ કરી અને પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે અને ફરી પાછો જે છે એ નીકળી શકે, એટલે ઓછા ખર્ચા થઈ શકે. આ એક સૂર જે છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો અને એમના વાલીઓ એ સરકારશ્રી પાસે એક વિનંતી કરી રહ્યા છે. દોસ્તો, આપણે હજી પણ એક વાત પૂછીએ કે ભાઈ રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ વહીવટીતંત્ર તરફથી તમને કોઈ વ્યવસ્થા ખરી? એટલે સ્કૂલમાં તો સારી જ આમ વ્યવસ્થા છે, બાકી તો બીજી કોઈ વ્યવસ્થા તો અમને જરૂર નથી પડી. અમે અમારી રીતે રિક્ષા ને એ બધું કરીને આવ્યા છીએ, પણ સ્કૂલની રીતે સારી વ્યવસ્થા છે. તો રાજકોટ વહીવટી તંત્ર જે છે
અને રાજકોટ શહેર પોલીસ એ ખાસ પરીક્ષાર્થીઓને હેલ્પફુલ પણ રહી છે અને આ સમગ્ર વહીવટીતંત્રની વ્યવસ્થા પણ એ ખડે પગે જે છે. તો દોસ્તો, દોઢ વાગી ચૂક્યા છે અને અત્યારે ટાઈમ જે છે એ 1:45 થવા આવ્યો છે અને મોદી સ્કૂલની અંદરથી જે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર છે એ પૂરું થઈ ચૂક્યું છે અને ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે. આપણે ઉમેદવારો જે પણ બહાર નીકળે છે એમને પૂછીએ કે ભાઈ કેવું પેપર એમનું રહ્યું. આપણે પૂછીએ કે કેવું પેપર રહ્યું. ભાઈ પેપર કેવું રહ્યું તમારું? પેપર સારું રહ્યું. શું અઘરું હતું? અઘરું તો કરંટ કહી શકીએ, કરંટનું અઘરું હતું. કરંટનું અઘરું હતું, બરાબર. તો દોસ્તો, તમે જુઓ છો કે કરંટનું પેપર જે છે થોડું અઘરું પૂછાયેલું છે એવું અત્યારે જાણવા મળેલ છે અને ધીમે ધીમે ઘણા બધા ઉમેદવારો છે એ બહાર નીકળી રહ્યા છે. વ્યવસ્થા સારી છે. આપણે બેનને પૂછીએ, બેન કેવું રહ્યું પેપર તમારું? સરસ રહ્યું છે. શું અઘરું પૂછાણું? બંધારણ થોડુંક લાગ્યું છે અઘરું અને રિયોલો શું કહેવે આપણે કરંટ અફેર્સમાં થોડુંક સેલું આખા પેપરની અંદર સૌથી સેલો પાર્ટ વિજ્ઞાન સાયન્સનો હતો અને મેથ્સનો પાર્ટ હતો. અચ્છા, ઓકે. તો વિજ્ઞાન સાયન્સ અને મેથ્સનો પાર્ટ થોડોક ઇઝી પૂછાણો છે એવું ઉમેદવારો કહી રહ્યા છે. આપણે હજી પણ ઘણા બધા ઉમેદવારોને પૂછીએ કે એમને પેપર કેવું લાગ્યું, કેમ કે આ જ વસ્તુ આપણને સીધું મેરિટ કેટલું રેટ અટકશે, કટ ઓફ કેટલું અટકશે એ પ્રિડિક્ટ કરવાની અંદર આપણને હેલ્પફુલ થઈ શકશે. આપણે હતું પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું થોડા, તો પેપર સુધી એમને છૂટી ગયા હતા. ક્વેશ્ચન બહુ લેન્ધી હતા અને ટાઈમ બહુ ઓછો હતો. અચ્છા, તો ટાઈમ જે છે થોડોક ઓછો લાગ્યો અને બરાબર સારા માર્ક આવે એવી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બરાબર, ચલો. અને ઉમેદવારોને આપણે પૂછીએ પણ ખરી, કારણ કે ઘણા બધા જામનગર, અમદાવાદ, ગાંધીનગર અલગ અલગ સેન્ટરોમાંથી ઉમેદવારો છે આવી રહ્યા છે. હેલો, કેવું રહ્યું ભાઈ તમારું પેપર? સારું હતું. શું અઘરું લાગ્યું? કાંઈ નહીં, બધું મીડિયમ જ હતું. મીડિયમ હતું. આખો પેપરમાં સૌથી સેલો પાર્ટ પેપરમાં જીએસ નો પાર્ટ સેલો. જીએસ નો પાર્ટ સેલો હતો. ઓકે, થેન્ક યુ. અને તમે જોઈ શકો છો આ વેન લઈ લે કે ભાઈ પેપર જેવું પૂરું થયું એ બાદ આખી વ્યવસ્થા જે છે પેપર લેવા માટે આવી ચૂકી છે અને મને એવું લાગે છે થોડા જ સમયની અંદર એટલે આજે રાત સુધીમાં પેપર જે છે એની આન્સર કોપી હોય છે એ હસમુખ પટેલ સાહેબ દ્વારા એ ઓનલાઈન પણ કરી દેવામાં આવશે કે જેથી કરીને તમે જોઈ શકો છો. ઓકે, એક આપણે હજી પણ પૂછીએ, કેવું રહ્યું બેન તમારું પેપર? પેપર સારું હતું પણ પેપરના હિસાબે છે ને ટાઈમ ગયતો. ટાઈમ 2 કલાક હોત ને તો પેપર ઇઝીલી થઈ જાત પણ ટાઈમ ગયતો. મેં બીજા વિદ્યાર્થી સાથે અત્યારે વાત કરી, ટાઈમ બધાને ગયતો, વાંચવાનો જ સમય ના મળ્યો. ટૂંકમાં બહુ પેપર હતું ઇઝી પણ ટાઈમ 2 કલાકનો જરૂર હતી. આખા પેપરની અંદર સૌથી અઘરામાં અઘરી વસ્તુ તમને કઈ લાગી? પેપર આમ હતું બરોબર પણ જોરકા વાળા હતા ને એમાં ટાઈમ ગયતો. બરાબર, બાકી પેપર એટલું બધું ટફ નતું પણ ટાઈમ લિમિટ થઈ. ઓકે, થેન્ક યુ. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે ભાઈ બધાયને ટાઈમ કન્ઝ્યુમિંગ પેપર છે લાગ્યું છે કે વધારે ક્વેશ્ચન પેપર થોડુંક લેન્ધી જે છે એ લાગ્યું છે કે ભાઈ ક્વેશ્ચનને થોડા ઘણા મૂંઝવે એવા પણ હોઈ શકે છે. આપણે બીજા પણ ભાઈઓને આપણે જોઈએ, ઉમેદવારો અત્યારે નીકળી જ રહ્યા છે. આપણે જોઈએ કે કેવું રહ્યું આ એમનું પેપર. ભાઈ કેવું રહ્યું તમારું પેપર? ખરેખર બહુ સારું હતું. અચ્છા, બહુ લેન્ધી પણ હતું. અચ્છા, શું કહેવાય, કલાક પ્રમાણે તો ટાઈમ બહુ ઘટ્યો બધાને એવું જ છે અત્યારે એકચ્યુઅલી, કેમ કે તૈયારી સારી હતી તો પણ કેમ કે બધા ઓપ્શનવાળા જ કેસમાં હતા. 1-2, 1-2, 1-3 જીપીએસસીની પેટર્ન ફોલો કરી સરે. બરાબર, અને ખરેખર પેપર બહુ સારું હતું. ઓકે, આખા પેપરની અંદર તમને સૌથી અઘરો પાર્ટ કોઈ લાગ્યો હોય? પેપર બધા લેન્ધી જ હતું, અઘરો પાર્ટ તો બધા હતા જ, કેમ કે સારા ઓપ્શન એવા મૂક્યા હતા કે તમને એક ઓપ્શન આવડે તો તમને બીજો ના આવડે, તમારે બધા જોવા પડે. ટાઈમ કલાકનો ટાઈમ હતો તો બધાને બહુ ટાઈમ ઘટ્યો છે બધાને. અને સૌથી ઈઝી પાર્ટ? કોઈ ઈઝી પાર્ટ જ નથી પેપરમાં. અચ્છા, હા, પેપર બહુ સારું હતું, બહુ એટલે બહુ સારું કહેવાય. ઓકે, થેન્ક યુ. તો પેપર દરેક ઉમેદવાર જે પણ બહાર નીકળી રહ્યો છે એમને એમ જ લાગે છે કે પેપર જે છે થોડુંક વધારે લેન્ધી હતું અને 1 કલાકની અંદર 100 ક્વેશ્ચન જે છે એ કરવા થોડાક ટફ પડે એવા હતા. ખાસ કરીને આજે આ રાજકોટની અંદર મોદી સ્કૂલની બહાર જે પણ આપણે ઉમેદવારોના રિવ્યૂ લીધા, આના ઉપરથી આપણે એક પ્રિડિક્ટ કરી શકીએ કે ભાઈ મેરિટ લિસ્ટ જે છે એમાં થોડું અપ અને ડાઉન જે છે એ રહી શકવાના પૂરેપૂરી સંભાવના છે. દોસ્તો,
અડ્ડા 24/7 ગુજરાત જે ફરી પાછું આપણે ખાસ આપણે બીજા ભાઈઓનો પણ અભિપ્રાય લઈએ કે કેવું રહ્યું એમનું પેપર. ભાઈલા કેવું રહ્યું પેપર? ઓ ભાઈ કેવું રહ્યું પેપર? અચ્છા ઓકે. એક બેન જે છે આપણે પૂછે કેવું રહ્યું બેન તમારું પેપર? હવે ગયું, હવે જોઈએ. હું તને ગયું છું કે એક જ વસ્તુ આવે છે કે પેપર લેન્ધી લાગ્યું, એક કલાક ની અંદર 100 ક્વેશ્ચન કરવા થોડાક લેન્ધી લાગ્યા. જીપીએસસી પેટર્ન જે છે ઘણા બધા એવું પણ કહે છે કે જીપીએસસી પેટર્ન પ્રમાણે, પણ અડ્ડા 24/7 ગુજરાત આપના માટે રાજકોટ સેન્ટર ઉપર મોદી સ્કૂલથી આ જે વિડીયો છે એ તમને લઈને આવી રહ્યું છે અને આના ઉપરથી તમે જોઈ શકશો કે આ મેરિટ જે છે કેટલું રહી શકે એનું પ્રિડિક્શન જે છે તમે કરી શકશો. મારી પાસે જે છે એ હમણાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા દઈ આવેલા ઉમેદવાર છે અને જે હજી હમણાં જ પરીક્ષાની બહાર જે છે પરીક્ષા દઈને બહાર નીકળ્યા છે, તો આપણે એમને પણ પૂછીએ કે ભાઈ કેવું પેપર લાગ્યું. સર પેપર તો એકચ્યુઅલી લેન્ધી હતું, બરાબર. થોડુંક સમય મર્યાદા જોઈએ તો બહુ લેન્ધી હતું કે એટલા સમયની અંદર 100 ક્વેશ્ચન એટેન્ડ કરવા, આઈ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ. મને તો અઘરું લાગ્યું છે, હવે 90% લોકોને અઘરું લાગ્યું છે. 100 માર્ક ટીક તો જોકે કોઈથી થાય નહીં, મે બી 90 ની આજુબાજુ કોઈ સારા વિદ્યાર્થી ટોપ કરેલા હોય એવા વિદ્યાર્થી કરી શકે. બાકી સાહેબ વાંચી લે ને તો કમસે કમ પેપર વાંચવામાં મિનિમમ 40 મિનિટ જોઈએ, બરાબર, પૂરું પેપર વાંચવામાં. હા એટલે પેપર થોડુંક લેન્ધી હતું. શું લાગે કેટલું મેરિટ અટકે? આ પેપર પ્રમાણે તો એમ લાગે છે કે 75 ની આજુબાજુ આઈ થિંક અપ ડાઉન 5 માર્ક નું થઈ શકે, બરાબર. 75 ની આજુબાજુ. ક્યાંથી આવો છો ભાઈ તમે? ગીર સોમનાથ થઈ ગયા સર. તમને ગીર સોમનાથ થી રાજકોટ આવવામાં આ પરીક્ષાની સ્પેશિયલી તૈયારી કરવામાં ઘણી બધી સરકારે વ્યવસ્થા કરી હતી, પરંતુ કોઈ તકલીફ થઈ ખરી? ના, હસમુખ પટેલ સાહેબને પહેલા તો હું આભાર માનીશ કે સાહેબે એવું એરેન્જ કર્યું છે, કંઈક બસ એક્સ્ટ્રા કરાવી છે, ટ્રેન માટે ટાઈમ ટેબલ એડજસ્ટ કરાવ્યા છે અને જે ભથ્થાનું કર્યું છે, તો આ વિદ્યાર્થીને થોડીક સાહેબના પ્રત્યે લાગણી પણ છે. કેમકે સાહેબ આવા 9 લાખ 9.5 લાખ વિદ્યાર્થીનું આવું એરેન્જ કરવું, આઈ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ. મેં જેમ તે વાત કરી એમ છતાં પણ સાહેબે કરી બતાવ્યું, તો બધાને આશા છે કે હવે જે નેક્સ્ટ એક્ઝામ છે તલાટીની એ પણ સાહેબ કરી બતાવશે, વિદ્યાર્થીની અંદર આ એક આશા છે. તો ખાસ આપ જોઈ જ રહ્યા છો કે દરેક ઉમેદવારો છે હસમુખ પટેલ સાહેબ દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમના એ વખાણ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણું વહીવટીતંત્ર જે છે એ વહીવટીતંત્ર ઉમેદવારોને આ વખતે ખૂબ જ હેલ્પફુલ થયું હોય એવું લાગી રહ્યું છે. અને પેપરની બાબતમાં કહીએ તો દરેક ઉમેદવારનો સુર એક જ છે કે ભાઈ એક કલાકની અંદર 100 ક્વેશ્ચન આ લેન્ધી ક્વેશ્ચન કે છે એ કરવા એક થોડાક અઘરા પડે એમ છે. તો ખાસ આજના આ નાનકડા એવા વિડીયોની અંદર આપણે આજે અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. ફરી પાછા નવા એક વિડીયોની સાથે હું તમારી સાથે આવીશ ધવલ મારું અને ફરી પાછું નવા એક્ઝામની સાથે તલાટીની એક્ઝામની અંદર ફરી પાછા સ્ટુડન્ટ રિવ્યૂ કરશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ. તમારા માધ્યમથી એક મેસેજ આપું. હા 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 હું એક મેસેજ આપવા માંગુ છું આપણા હસમુખ પટેલ સાહેબને, કદાચ આ વિડીયો પહોંચી જાય તો, કે સાહેબ અમે લોકો ખરેખર તમારા આભારી છીએ અને અમે એવી ઈચ્છીએ છીએ કે સાહેબ જેટલું બને ને એટલો તલાટીની એક્ઝામ વહેલી કરાવો. સાહેબ ઓલરેડી 4-5 વર્ષ નીકળી ગયા છે આપણે જોઈએ છીએ અને કોમ્પિટિશન વધતી જાય છે, છોકરાઓ તૈયારી કરી કરીને થાકી ગયા છે. નો ડાઉટ કોઈએ જોબ ગોતી લીધી હોય છે, છતાં પણ અમુક વિદ્યાર્થી એવા હોય છે સાહેબ કે કન્ટિન્યુઆમાં મહેનત કરતા હોય છે. તો એક આશા બંધાયેલી છે કે હસમુખ પટેલ સાહેબ કદાચ તલાટીની એક્�ામ પણ કન્ડક્ટ કરી શકશે, આ લોકોને 100% આશા છે અમને વિદ્યાર્થીઓને. તલાટીની એક્ઝામની અંદર ગયા 2-3 દિવસ પહેલાં હસમુખ પટેલ સાહેબની એક બાઇટ એવી આવી હતી કે ભાઈ ઘણા બધા સેન્ટરો છે એ સ્કૂલો દેતા નથી, એ આપતા નથી, એ એના મકાનો નથી આપતા. તો આપણે આ તલાટીની પરીક્ષા છે એની અંદર 17 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે, તો આપણે આ માધ્યમ દ્વારા એમને પણ વિનંતી કરીએ કે ભાઈ આ એક્ઝામ એવી કોઈ વસ્તુ નથી કે ન થઈ શકે અને તમારે આ ગુજરાતના યુવાધન માટે આ વસ્તુ કરવી એ ખાસ જોઈએ અને તમારા મકાન સેન્ટરો જે છે એ તમારે એ સરકારશ્રીને તલાટીની પરીક્ષા લેવા માટે આપવા જોઈએ.